नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा विडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ विडियो में आपने पोलिस भर्ती 2022 अन्वये डॉक्यूमेंट वेरिफिकेशन बाबते महत्वनी माहिती मेळवीशु। तो विडियो ने शुरू करिए ते पहला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना विडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, आप सब जानता जसो कि ताजेतरमां पोलिस भर्ती 2022 अन्वये डॉक्यूमेंट वेरिफिकेशननी प्रोसेस शुरू थई गई छे, जे अंतर्गत कदाच पीएसआईना जे डॉक्यूमेंट वेरिफिकेशन छे તે કામગીરી શરૂ થઈ ગયેલી છે। તો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ભરવું પડશે આ ફોર્મ। તો આ કયું ફોર્મ ભરવું પડશે અને કોને કોને આ ફોર્મ ભરવું પડશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે એકદમ સરળ ભાષામાં આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આ ફોર્મ કોને કોને ભરવું પડશે અને તેમાં શું શું વિગતો દાખલ કરવાની આવશે તથા તે ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે ખ્યાલ આવી જાય। તો મિત્રો, જો તમે પીએસઆઈ એએસઆઈ કે એલઆરડી અંતર્ગત પરીક્ષા પાસ કરેલી હોય અને તમારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાનું હોય તો આ વિડીયોને અચૂક જોઈ લેજો જેથી કરી અને આ પોલીસ ભરતી અંતર્ગત ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે ફોર્મ ભરવાનું થાય છે તે ફોર્મ ભરવા અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય। તો મિત્રો, ચાલો હવે આપણે જે સરકારશ્રીનો પરિપત્ર છે તે પરિપત્રની વિગતે સંપૂર્ણ માહિતી આપણે મેળવતા જઈએ। તો મિત્રો, આ જે પરિપત્ર છે તે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો તારીખ 25 ફેબ્રુઆરી 2022નો આ પરિપત્ર છે, જે અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી એટલે કે ખરાઈ કરાવવા બાબતનો આ પરિપત્ર કરવામાં આવેલ છે। તો મિત્રો, જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો છે એટલે કે SEBC જાતિના જે ઉમેદવારો છે તેઓને પોતાની નિમણૂક પહેલાં જ જે જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરાવવાની રહેશે। તો આ ખરાઈ કરાવવા બાબતનો આજે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો પરિપત્ર છે અને આ પરિપત્ર અન્વયે હાલમાં જે પોલીસ ભરતી અંતર્ગત ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ રહ્યું છે તેઓને આ જાતિના સર્ટિફિકેટનું વેરિફિકેશન કરાવવા માટેની આ જોગવાઈઓ થયેલી છે। તો તેમાં આપણે વિગતવાર માહિતી મેળવીશું। તો મિત્રો, ઉપર જે વંચાણે લીધેલા ધ શેડ્યુલ્ડ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને અધર બેકવર્ડ ક્લાસીસ રેગ્યુલેશન ઓફ ઇસ્યુન્સ એન્ડ વેરિફિકેશન ઓફ સર્ટિફિકેટ એક્ટ 2018ની જોગવાઈઓ અનુસાર જે અનામત વર્ગના ઉમેદવારોને નિમણૂક આપતા પહેલા જાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરવાની રહેશે, જે અન્વયે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને ઉમેદવારોની જે જાતિના પ્રમાણપત્રની ખરાઈની કામગીરી છે તે નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે અને જાતિ પ્રમાણપત્રની ચકાસણી માત્ર ભૌતિક ખરાઈ પૂરતી સીમિત નથી, પરંતુ આ ચકાસણીના સંદર્ભમાં સંબંધિત ઉમેદવાર ખરેખર જે તે જાતિ પૈકીના જાતિના છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતી હોય આવા ઉમેદવારોની જાતિ ગુજરાતના મૂળ વતની હોવા અંગેના પર્યાપ્ત આધારો મેળવીને ચકાસણી કરી અને ઉમેદવારના જે તે જાતિ અંગેના દાવાની યોગ્યતા અંગે નિર્ણય લેવામાં આવે છે। તો આ પ્રક્રિયા ખૂબ જ જટિલ તેમજ સંવેદનશીલ છે, આથી સરકારી સેવામાં નિમણૂકમાં વિલંબ નિવારવા માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ચકાસણીની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવા બાબતનો આ પરિપત્ર છે। તો આ મિત્રો, જે આ જાતિના પ્રમાણપત્રની ચકાસણીની જે સરળતા રહે અને જટિલતા ઉકેલાય તે માટે આ પરિપત્ર કરવામાં આવેલ છે। તો આ પરિપત્ર આપ આપની સામે જોઈ શકો છો। તો તેમાં વિગતમાં જોઈએ તો સંબંધિત વિભાગ ખાતાના વડા દ્વારા જે ઉમેદવારના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થતી હોય તેવા તમામ ઉમેદવારો પાસેથી આ સાથે સામેલ રાખેલા નિયત ફોર્મમાં વિગતો તથા આધાર પુરાવાની નકલો મેળવીને નિયત ફોર્મ સાથે મોકલવાની રહેશે। તો મિત્રો, આ જે પરિપત્ર છે તેની સાથે એક ફોર્મ બીડાણ કરેલ છે, તો તે ફોર્મમાં નિયત વિગતો ભરી અને જરૂરી આધાર પુરાવાઓ સાથે નિયામક શ્રી વિકસતી જાતિને તે ફોર્મ મોકલી આપવાના રહેશે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો જે ઉમેદવારો તરફથી રજૂ થયેલા આધાર પુરાવા તેની સાથે અસલ પુરાવા સાથે ખરાઈ કરી અને સંબંધિત વિભાગના કે ખાતાના વડાની કચેરીના જે અધિકૃત કરેલા અધિકારી હોય તેમના દ્વારા ફોર્મમાં નક્કી કરેલી જગ્યાએ સહી સિક્કા સાથે
જરૂરી પ્રમાણપત્ર અચૂક આપવાનું રહેશે. તો જે ફોર્મ છે તેમાં જ નીચે પ્રમાણપત્ર પણ આપવામાં આવેલું છે. તો તે પ્રમાણપત્ર છે તે સંબંધિત વિભાગ કે ખાતા દ્વારા જે નક્કી કરેલા અધિકૃત અધિકારી હોય તેમના દ્વારા તે આપવાનું રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો સંબંધિત વિભાગ ખાતાના વડાની કચેરી દ્વારા તમામ ઉમેદવાર પાસેથી મળેલ નિયત ફોર્મ તેની સાથેના આધાર પુરાવા સહિત એકત્ર કરી અને તમામ ઉમેદવારના ફોર્મ તથા નામ સરનામા ઈમેલ એડ્રેસ તથા સંપર્ક અંગેની વિગતો સહિતની યાદી એક સાથે નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગરને મોકલી આપવાની રહેશે. તો આમ મિત્રો, જે તે સંબંધિત વિભાગ દ્વારા સંબંધિત વિભાગ કે ખાતાના વડાની કચેરી દ્વારા જે તમામ ઉમેદવારો છે તેઓના ફોર્મ અને તેના સાથે આવેલા તમામ ડોક્યુમેન્ટ, આ ઉપરાંત નામ સરનામા અને ઈમેલ એડ્રેસ તથા સંપર્ક અંગેની તમામ વિગતોની એક યાદી બનાવી અને એક સાથે નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરીને મોકલી આપવા અંગે સૂચનાઓ થયેલી છે. તો મિત્રો, આ પ્રમાણે એક ફોર્મ ભરવાનું થશે. તો તે ફોર્મનો નમૂનો પણ આપણે જોઈ લઈએ. તો મિત્રો, આપની સામે જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના 25/2/2022 પરિપત્ર અન્વયેનું બિડાણ છે તે તમે જોઈ શકો છો. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાની થતી વિગતોનું ફોર્મ અને આ ફોર્મ ભરતા પહેલાં આની સાથેની જે સૂચનાઓ છે તે અવશ્ય વાંચી લેવી જેથી કરી અને ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન પડે. તો મિત્રો, આપણે ફોર્મમાં વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે વિગતો રજૂ કરવા અંગે ધ્યાનમાં લેવાની જે સૂચનાઓ છે તે સૂચનાઓ જોઈ લઈએ. તો સૂચનાઓમાં ક્રમ નંબર 1 ઉપર છે કે નિયત નમૂનાના ફોર્મમાં વિગતો ભરી અને સહી કરી તે ફોર્મ તેમાં સામેલ રાખવા જણાવેલા છે તેવા આધાર પુરાવાઓની સ્વપ્રમાણિત નકલો સહિત જે ખાતાની જગ્યા માટે પસંદગી થયેલા હોય તે ખાતા મારફતે રજૂ કરવાનું રહેશે. તો અહીંયા તમારે આ નિયત નમૂનાનું ફોર્મ છે તે ફોર્મ ભરી અને ફોર્મમાં અહીંયા આપણે જોઈશું તે મુજબના ડોક્યુમેન્ટ જોડી અને તમે જો પોલીસ વિભાગમાં પસંદ થયેલા હોય તો પોલીસ વિભાગ મારફતે આ ફોર્મ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી આપણે ક્રમ નંબર 2ની સૂચના જોઈએ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંગેના જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાના આધાર પુરાવા. તો આધાર પુરાવામાં સૌ પ્રથમ આપણે ક્રમ નંબર 1 ઉપર જોઈએ તો ઉમેદવારે મેળવેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ અંગેનું પ્રમાણપત્ર, તો તે પ્રમાણપત્રની નકલ રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત મિત્રો, જે ક્રમ નંબર 2 ઉપર જોઈએ તો ઉમેદવારના ધોરણ 10 અથવા તો ધોરણ 12ના શાળા સોડિયાના પ્રમાણપત્રની નકલ રજૂ કરવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર જોઈએ તો ઉમેદવારના પિતાશ્રીના શાળા સોડિયાના પ્રમાણપત્રની નકલ રજૂ કરવાની રહેશે. અને જો ઉમેદવારના પિતા અશિક્ષિત હોય તો તેમની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જાતિ દર્શાવતા અન્ય પુરાવા રજૂ કરવા અને તેની વિગતો ફોર્મના ક્રમ નંબર 13માં દર્શાવવાની રહેશે. તો આમ જો મિત્રો તમારા પિતા અભ્યાસ કરેલો હોય તો તમારા પિતાનું LC જોડવાનું રહેશે અને જો તમારા પિતા અભણ હોય તો તમારે તે અંગેના અન્ય પુરાવાઓ રજૂ કરવાના રહેશે અને તેની વિગત છે તે ફોર્મના જે ક્રમ નંબર 13 ઉપર છે તે દર્શાવવાની રહેશે. ક્રમ નંબર 4 છે કે ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ પુરવાર થતી હોય તેવા આધારો જેમ કે કાકા, ફોઈ, દાદા, પરદાદા જેવા પિતૃપક્ષના સંબંધીઓ પૈકી કોઈનું શાળા સોડિયાનું પ્રમાણપત્ર અથવા તો જમીન, મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલ કાગળો કે જેમાં જાતિ પેટા જાતિની નોંધ તારીખ 1/4/78 પહેલાંની થયેલી હોય તેવા આધારો રજૂ કરવાના રહેશે. તો મિત્રો, ઉમેદવારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ અને પેટા જાતિ પુરવાર થતી હોય તેવા આધારો જેમ કે કાકા, ફોઈ, દાદા, પરદાદા, તો આમ જે પિતૃપક્ષના સંબંધીઓ હોય તે પૈકી કોઈ પણનું શાળા સોડિયાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અથવા તો જમીન, મકાન કે અન્ય સરકારી વ્યવહારમાં જ્યાં જાતિ અને પેટા જાતિનો ઉલ્લેખ થયેલો હોય તેવા 1/4/78 પહેલાં નોંધ થયેલી હોય તેવા આધારો રજૂ કરવાના રહેશે. તો આ માટે તમે તમારા કાકા, ફોઈ, દાદા, પરદાદા તે પૈકી કોઈ પણનું શાળા સોડિયાનું પ્રમાણપત્ર રજૂ કરી શકો છો, પણ તેમાં તમારે સંબંધ પ્રસ્થાપિત કરવા માટે પેઢીનામાની જરૂર પડશે. તો પેઢીનામું કઈ રીતે કઢાવવું તે અંગેનો વિડીયો આપણે અગાઉ બનાવેલો છે, જે અંગેના વિડીયોની લિંક ઉપર આઈ બટન ઉપર આપેલી છે.
જો તમે જોવા માગતા હોય તો ત્યાં ક્લિક કરી અને તે વિડીયો જોઈ શકો છો। આ ઉપરાંત મિત્રો જમીન મકાન કે અન્ય સરકારી વ્યવહારમાં જમીનમાં જોઈએ તો તમારે તમારા દાદા પરદાદાના જે જૂના સાતબાર હોય તો જૂના સાતબાર પણ રજૂ કરી શકો છો કે જેમાં જાતિ પેટા જાતિનો ઉલ્લેખ થયેલો હોય। તો આજે જમીનના જૂના હસ્તલિખિત સાતબાર ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરવા તે અંગેનો વિડીયો પણ આપણે બનાવેલો છે અને તેની લિંક પણ ઉપર આઈ બટન ઉપર આપેલી છે તો તે પણ તમે જોઈ શકો છો। તો આ જે આધાર પુરાવો છે તે આવા આધાર પુરાવાની વિગત છે તે ફોર્મના ક્રમ નંબર 13માં દર્શાવવાની રહેશે। ત્યાર પછી મિત્રો આપણે ક્રમ નંબર 5ની વિગત જોઈએ કે મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય તેવા અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર થયેલા ઉમેદવારના કિસ્સામાં તેઓના પિતા દાદા કે સીધી લીટીના વડવાઓ 1478 પહેલાંથી ગુજરાત રાજ્યમાં વસવાટ ધરાવે છે તે પુરવાર થાય તેવા રેશન કાર્ડ, મતદાર યાદી, નોકરી ધંધા, વેરા, સ્થાવર મિલકતની ખરીદ વેચાણ કે માલિકી અંગેના પુરાવા અથવા અન્ય સરકારી રેકર્ડ આધારિત પુરાવા રજૂ કરવાના રહેશે। તો આમ મિત્રો જે મૂળ ગુજરાતના વતની ન હોય અને જે અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર થઈને આવેલા હોય તેવા ઉમેદવારના કિસ્સામાં તેઓ પોતાના પિતા દાદા કે જે સીધી લીટીના વડવાઓ હોય તેમના 1478 પહેલાં ગુજરાત રાજ્યમાં આવી અને કાયમી વસવાટ ધરાવે છે તે અંગેના પુરાવા રજૂ કરવાના રહેશે, જેમાં રેશન કાર્ડ, મતદાર યાદી, નોકરી ધંધા કે વેરા, સ્થાવર મિલકત કે ખરીદ વેચાણ અંગેના જે કંઈ આધાર પુરાવા હોય તે પુરાવાઓ તે રજૂ કરી શકે છે અને આવા આધાર પુરાવાની વિગત છે તે ફોર્મના ક્રમ નંબર 14ડમાં દર્શાવવાની રહેશે। આ ઉપરાંત મિત્રો આપણે ક્રમ નંબર 6 ઉપર જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય તેવા અન્ય અગત્યના પ્રોબેટિવ વેલ્યુ ધરાવતા હોય તેવા અન્ય જે કોઈ આધાર પુરાવો હોય તે આધાર પુરાવો તમે રજૂ કરી શકો છો। આ ઉપરાંત મિત્રો જે જાતિના સમર્થનમાં પિતરાઈ, ભાઈ, બહેન, કાકા, ફોઈ, દાદા, પરદાદાના પુરાવા રજૂ કર્યા હોય તો તેમની સાથે ઉમેદવારનો પિતૃપક્ષે સંબંધ પુરવાર કરવા, પેઢીનામું અને તેના સમર્થનમાં આધારો રજૂ કરવાના રહેશે। તો આપણે આગળ જોયું તે મુજબ જે પિતરાય ભાઈ અથવા બેન કે પછી કાકા, ફોઈ, દાદા, પરદાદાનું તમે જે કંઈ LC અથવા તો અન્ય પુરાવા રજૂ કરશો તો તમારે પેઢીનામું રજૂ કરવાનું રહેશે। તો આમ જે પેઢીનામું તથા અન્ય પુરાવાઓ પણ રજૂ કરવાની રહેશે અને આવા આધાર પુરાવાની વિગત છે તે ફોર્મમાં ક્રમ નંબર 13માં દર્શાવવાની રહેશે। ત્યાર પછી મિત્રો આગળ આપણે જોઈએ કે કોઈ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ રજૂ કરવા જણાવવામાં આવે તો નિયત તારીખ અને સમયે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે। અને છેલ્લે ક્રમ નંબર 4 ઉપર આપણે જોઈએ તો ઉમેદવાર દ્વારા જે આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જરૂર જણાઈએ તેવા કિસ્સામાં વધારાના આધાર પુરાવા રજૂ કરવા સૂચવવામાં આવે તો ઉમેદવારે વધુ આધાર પુરાવા રૂબરૂ અથવા ટપાલ મારફતે જે રીતે જણાવવામાં આવે તે રીતે રજૂ કરવાના રહેશે। તો મિત્રો આ પ્રમાણે આ તમામ ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે। તો ચાલો હવે આપણે ફોર્મની વિગતો જોતા જઈએ અને તેમાં શું શું વિગતો દર્શાવવાની આવે છે અને કયા કયા પુરાવા અમલ રાખવા જણાવેલ છે તેની માહિતી પણ મેળવીએ। તો આ ફોર્મ એ નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરીને સંબોધીને છે અને વિષય છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી બાબત। તો હવે આપણે તેમાં વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો અહીંયા લખાયેલ છે રાજ્ય સરકાર શ્રી હેઠળના ખાલીજગ્યા વિભાગની એટલે કે તમે જે ભરતી અન્વયે પસંદગી પામેલા હોય તે વિભાગનું નામ અહીંયા લખવાનું રહેશે અને ત્યાર પછી અહીંયા તમારે તેનો હોદ્દો લખવાનો રહેશે। ફોર એક્ઝામ્પલ આપણે જે ગૃહ ખાતા દ્વારા તો અહીંયા લખવાનું રહેશે ગૃહ વિભાગ અને ત્યાર પછી હોદ્દો માની લ્યો કે કોઈ ઉમેદવાર PSI માટે પસંદ થયેલા છે તો અહીંયા તમારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યા ઉપર ભરતી સંદર્ભે મેં રજૂ કરેલા મારા ખાલી જગ્યા જાતિ તો અહીંયા ઉમેદવાર પોતાની જાતિ લખવાની રહેશે અને આગળ લખેલ છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે મારે નીચે મુજબની વિગતો અને આધારો રજૂ કરું છું। તો આ પ્રમાણે અહીંયા વિભાગનું નામ લખવાનું રહેશે, ત્યાર પછી તમે જે પસંદગી પામેલા હોય તે જગ્યાનો હોદ્દો લખવાનો રહેશે અને ત્યાર પછી ઉમેદવારે પોતાની જાતિ અહીંયા લખી લેવાની રહેશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો અહીંયા ઉમેદવારે પોતાનું પૂરેપૂરું નામ લખી લેવાનું છે, ત્યાર પછી ઉમેદવારના પિતાનું નામ લખવાનું રહેશે
અને ઉમેદવારનું જે હાલનું સરનામું હોય તે હાલનું સરનામું પિનકોડ સહિત પૂરેપૂરું દર્શાવવાનું રહેશે. ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર અરજદારનું જે કાયમી સરનામું હોય તે કાયમી સરનામું લખી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો ક્રમ નંબર 5 માં ઉમેદવારની જાતિ છે, તો અહીંયા ઉમેદવારે પોતાની જાતિ લખી લેવાની રહેશે. જે તમારું LC તથા જાતિના પ્રમાણપત્રમાં છે તે મુજબ તમારે તમારી જાતિ લખી લેવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 6 ઉપર છે મૂળ વતન, તો મૂળ વતનમાં મૂળ વતનનો ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્યની વિગત લખી દેવાની છે. ત્યાર પછી તમારું ઈમેલ એડ્રેસ અહીંયા લખી દેવાનું રહેશે અને તમારા સંપર્ક માટે મોબાઈલ નંબર અથવા તો ટેલિફોન નંબર અહીંયા લખી દેવાનો રહેશે. આ ઉપરાંત મિત્રો ક્રમ નંબર 9 ઉપર ઉમેદવારના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રના નંબર અને તારીખ લખવાના રહેશે. તો આ બોક્સમાં આપણે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્રનો નંબર અને ઇસ્યુ થયા તારીખ લખી દેવાની છે અને આની સાથે તમારે તેની નકલ પણ જોડવાની રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ અગાઉ અન્ય જગ્યા માટેની ભરતી સંદર્ભે આ જાતિ પ્રમાણપત્રની નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ખાતે ચકાસણી કરાવેલી છે. એટલે કે મિત્રો તમે જો પહેલેથી જ સરકારી નોકરીમાં હોય અને તમે આ ભરતી અગાઉ તમારા જાતિના પ્રમાણપત્રની ચકાસણી નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ખાતે કરાવેલી હોય તો અહીંયા તમારે હા રાખવાનું રહેશે અને ના ઉપર ચેકો મારી દેવાનો રહેશે, અને જો ન કરાવેલી હોય તો હા ઉપર ચેકો મારી અને નાને રાખવાનું રહેશે. તો આ પ્રમાણે જો તમે અગાઉ ચકાસણી કરાવેલી હોય તો તેની વિગત આપવાની રહેશે, જેમાં તમે જે જગ્યા માટે ચકાસણી કરાવેલી હોય તે જગ્યાનો હોદ્દો અને ખાતાનું નામ અહીંયા લખી દેવાનું રહેશે. ત્યાર પછી ચકાસણી કરાવ્યાનો માસ અને વર્ષ લખવાનું રહેશે. તો અહીંયા તમારી ચકાસણી કયા માસમાં કયા વર્ષમાં કરાવેલી છે તેની વિગત લખવાની છે અને ચકાસણી અંગેનો જે તમારું પત્ર હોય તે પત્રની નકલ આ સાથે સામેલ રાખવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 11 ઉપર જોઈએ તો મિત્રો ઉમેદવારના શાળા સોડિયાના પ્રમાણપત્રના નંબર અને તારીખ લખવાના રહેશે. તો આ બોક્સમાં ઉમેદવારે પોતાના LC જે શાળા સોડિયાનો પ્રમાણપત્ર નંબર તથા તારીખ છે તે લખી દેવાની રહેશે અને તે LC નકલ આ સાથે સામેલ રાખવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 12 ઉપર છે ઉમેદવારના પિતા શિક્ષિત હોય તો તેમના શાળા સોડિયાના પ્રમાણપત્રના નંબર અને તારીખ. તો જે ઉમેદવાર હોય તેઓના પિતા જો શિક્ષિત હોય તો તેમના શાળા સોડિયાનું પ્રમાણપત્રનો નંબર અને તારીખ લખી દેવાની છે અને તે પ્રમાણપત્રની નકલ આ સાથે સામેલ રાખવાની રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વનો મુદ્દો છે ક્રમ નંબર 13, તારીખ 1/4/1978 પહેલાંના જાતિ અને વતન અંગેના અન્ય જે પુરાવા હોય તે પુરાવાની નકલ સામેલ રાખવાની રહેશે. તો મિત્રો અહીંયા તમારે જેનો પુરાવો કે પ્રમાણપત્ર જોડતા હોય તેઓનું પૂરેપૂરું નામ લખી દેવાનું રહેશે. દાખલા તરીકે તમે તમારા પિતાનું પ્રમાણપત્ર જોડો છો તો તમારા પિતાનું નામ લખી દેવાનું રહેશે. ત્યાર પછી કયો પુરાવો જોડો છો તે પુરાવાનું નામ લખી લેવાનું રહેશે. દાખલા તરીકે LC જોડતા હોય અથવા તો તમારા કોઈ જમીન બાબતનો દસ્તાવેજ જોડતા હોય, જે વિગત જોડતા હોય તેની વિગત લખી લેવાની રહેશે. ત્યાર પછી તે પુરાવાના નંબર લખી લેવાના રહેશે. કોઈ જમીન દસ્તાવેજ જોડતા હોય તો દસ્તાવેજનો નંબર અને તારીખ લખી દેવાની રહેશે. જો કોઈ હકપત્રક અથવા તો 7/12 જોડતા હોય તો તમારા સર્વે નંબર અને તે વિગત લખી દેવાની રહેશે. અને જેનો પુરાવો રજૂ કરેલ છે તેનો ઉમેદવાર સાથેનો સંબંધ, તો અહીંયા ઉમેદવાર સાથે સો સંબંધ છે તે લખવાનો રહેશે. તો મિત્રો અહીંયા આમ જે આપણે આગળ સૂચનાઓમાં જોઈ ગયા તે મુજબ જેનો પુરાવો જોડતા હોય તેની વિગત લખી લેવાની રહેશે. તો અહીંયા તમે જેટલા પુરાવા જોડતા હોય તેટલા પુરાવાની વિગત છે તે ક્રમશઃ તમારે લખી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 14 છે કે જો ઉમેદવારના પિતા દાદા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવીને વસ્યા હોય તો આ વિગતો આપવાની રહેશે. એટલે કે મૂળ ગુજરાતના હોય તેઓને ક્રમ નંબર 13 વિગતો પૂરી પાડવાની છે અને ગુજરાત બહારથી આવી અને ગુજરાતમાં વસ્યા હોય તો તેઓએ ક્રમ નંબર 14 પોતાની વિગતો દાખલ કરવાની રહેશે. તો મૂળ ગુજરાતના વતની હોય તેઓના કિસ્સામાં આ વિગત લખવાની જરૂર નથી. તો તેમાં સૌ પ્રથમ છે મૂળ વતનની વિગત,
તો ગુજરાત બહારથી આવી અને ગુજરાતમાં વસ્યા હોય તો તેમને આ વિગત આપવાની રહેશે, જેમાં મૂળ વતનની વિગતમાં ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્યની વિગત લખવાની છે. ત્યાર પછી બ છે કે પિતા કે દાદા પૈકી કોણ ગુજરાત રાજ્ય ખાતે આવીને વસ્યું, એટલે કે બહારથી જે તમારા દાદા રાજ્ય બહારથી આવે અને ગુજરાતમાં વસ્યા છે કે પિતા વસ્યા છે તેની વિગત આપવાની રહેશે. અને ત્યાર પછી છે કે કયા વર્ષથી ગુજરાત રાજ્ય ખાતે આવીને વસ્યા, એટલે કે તમે કયા વર્ષથી ગુજરાત રાજ્યમાં આવીને વસ્યા તે અંગેની વિગત આપવાની રહેશે. જે તમારા પિતા અથવા તો દાદા રાજ્ય બહારથી આવી અને ગુજરાતમાં વસ્યા હોય તે વર્ષનું અહીંયા ઉલ્લેખ કરવાનો રહેશે. અને ત્યાર પછી મિત્રો અહીંયા ડમાં છે કે ગુજરાતમાં કાયમી વસવાટના સમર્થનમાં પુરાવા રજૂ કરવાના રહેશે. તો જેમ ગુજરાતના મૂળ વતની હોય અને આપણે જેનો પુરાવો રજૂ કર્યો તે જ પ્રમાણે અહીંયા જો ગુજરાત બહારના હોય અને ગુજરાતમાં આવીને વસ્યા હોય તો જેનો પુરાવો તમે રજૂ કરતા હોય તેઓનું પૂરેપૂરું નામ લખવાનું રહેશે. ત્યાર પછી પુરાવાની વિગત લખવાની રહેશે, જેમ કે તમે LC રજૂ કરો છો, દસ્તાવેજ રજૂ કરો છો, 6 નંબર હકપત્રક, 7-12 જે રજૂ કરતા હોય તેની વિગત લખવાની છે. ત્યાર પછી પુરાવાના નંબર, જો LC રજૂ કરતા હોય તો LC જે જનરલ રજિસ્ટર નંબર અને તારીખ લખી દેવાની છે. તમે 6 નંબરની નોંધ રજૂ કરતા હોય તો નોંધ નંબર અને તારીખ લખવાની રહેશે. અને જેનો પુરાવો રજૂ કરતા હોય, દાખલા તરીકે તમારા પિતાનો રજૂ કરતા હોય તો અહીંયા તમનો સંબંધ પિતા, કાકાનો રજૂ કરતા હોય તો કાકા, જે સંબંધ હોય તે સંબંધ લખી લેવાનો રહેશે. અને આટલી વિગતો લખી લીધા પછી અહીંયા ઉમેદવારે પોતાની સહી કરવાની રહેશે. ત્યાર પછી અહીંયા તારીખ લખવાની છે અને સ્થળ લખી દેવાનું રહેશે. અને આ ફોર્મમાં જે તમે સંબંધિત કચેરીમાં આ બધું રજૂ કરશો તે કચેરી દ્વારા અહીંયા અધિકૃત કરેલા અધિકારીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. તો અહીંયા તમારું નામ આવી જશે અને જે અધિકારી છે તેઓની સહી અને તેઓનો હોદ્દો અહીંયા લખાયેલો આવશે અને કચેરીનો સિક્કો પણ અહીંયા લગાવી દેશે. તો આ પ્રમાણે મિત્રો જે જાતિના પ્રમાણપત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કરાવવાનું રહેશે. તો જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિના છે જે ઉમેદવારો તેઓએ આ પ્રમાણે જાતિના પ્રમાણપત્રની ચકાસણી કરાવવાની રહેશે. તો મિત્રો આ જે ફોર્મનો નમૂનો છે તે વર્ડની ફાઇલમાં આપણે તૈયાર કરેલ છે અને જેને જરૂર હોય તેઓ આપણા જે ચેનલના ઈમેલ ઉપર મેલ કરજો, એટલે આપણે તેમને મેલ કરી અને મોકલી આપીશું. તો તમે જોઈ શકો છો આ ફોર્મનો નમૂનો આપણે વર્ડની ફાઇલમાં બનાવેલો છે, જેથી તમારે લખવું ન પડે અને અહીંયા ટાઈપ કરી અને યોગ્ય રીતે આ ફોર્મમાં વિગતો ભરી શકાય. તો આ નમૂનો આપણે વર્ડની ફાઇલમાં બનાવેલો છે અને તે વિગત આપણે જે લોકો માગશે તેઓને મોકલી આપીશું. તો મિત્રો આશા રાખું કે જે પોલીસ ભરતી અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે આ ફોર્મ ભરવાનું છે અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપને મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.